વેલકમ શિલ્પાસ કિચન રેસિપીઝ ફ્રેન્ડ્સ, શિયાળો આવે એટલે આપણે બધા અલગ અલગ પ્રકારની સ્વીટ ઘરે બનાવતા હોઈએ છીએ, પરંતુ ડાયાબિટીસ જેમને હોય છે તેઓને પણ આ બધી સ્વીટ ખાવાનું મન થાય છે, પરંતુ તે ખાઈ શકતા નથી. તો આજના એપિસોડમાં હું એક એવી સરસ ટેસ્ટી વાનગી લઈને આવી છું જે ડાયાબિટીસવાળા લોકો તો ખાશે અને સાથે સાથે ઘરના દરેક સભ્યો પણ આંગળા ચાટી ચાટીને ખાશે. તો ફ્રેન્ડ્સ, આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ આપેલું છે તેને પ્રેસ કરી અને બાજુમાં જે બેલ આવે તેને પણ પ્રેસ કરી અને ઓલ પ્રેસ કરી લેજો, જેથી મારા નવા બધા જ વિડીયોની નોટિફિકેશન તરત મળી રહે. આ બિલકુલ ફ્રી છે અને હું હંમેશા આવી નવી નવી રેસિપીઝના વિડીયો લાવતી રહું છું. અને જો તમારું સબસ્ક્રાઈબ ગ્રે કલરનું છે તો તમે પહેલેથી સબસ્ક્રાઈબ કરેલું છે, બીજી વખત કરવાનું નથી. ફ્રેન્ડ્સ, મેં અહીંયા સૌથી પહેલાં સફેદ તલ લીધા છે. હવે સફેદ તલને મેં એકદમ આ રીતે સાફ કરી લીધા છે. આ તલ જે છે એ મેં પોણી વાટકી લીધા છે, અડધી વાટકી પણ નહીં અને પૂરી વાટકી પણ નહીં. તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. આ રીતે આપણે તલ લઈ લેવાના છે અને એ તલને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું. ક્રશ કરવાની પણ એક રીત છે, એ પણ હું તમને કહું છું કે કઈ રીતે આપણે ક્રશ કરવાના છે. એમને એમ ક્રશ નથી કરવાના. આ રીતે ક્રશ કરી અને આ રીતે અધકચરા ક્રશ થઈ જાય ત્યારે આપણે ફરીથી છેક નીચે સુધી ચમચી ફેરવી લઈશું અને એને હલાવી લઈશું. આવી રીતે પાછા ફરીથી બીજી વખત ક્રશ કરી લઈશું. ક્રશ થઈ જાય એટલે ફરીથી પાછું આપણે ચમચી ફેરવી લેવાની છે. આ રીતે ચમચી ફેરવતું જવાનું અને ક્રશ કરતું જવાનું, ચમચી ફેરવતું જવાનું અને ક્રશ કરતું જવાનું. આ રીતે 4-5 વખત કરશો એટલે આપણા જે તલ છે એમાંથી તેલ છૂટું પડવા લાગશે અને તલનો ભૂકો છે એમાં આ રીતે બાઇન્ડિંગ આવવા લાગશે. જ્યાં સુધી આ રીતે બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે એને ક્રશ કરતું રહેવાનું છે. ત્યાર પછી મેં અહીંયા ખજૂર લીધો છે. જેટલા વાટકી આપણે તલ લીધા છે એટલી વાટકી આપણે ખજૂર લેવાનો છે. ખજૂરના આ રીતે મેં નાના નાના કટકા કરી લીધા છે. નાના કટકા કરવાથી ખજૂર જે અંદર મિક્સ થાય છે એ એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય છે. જો તમે આખી ખજૂર રાખશો તો એ બરાબર રીતે મિક્સ નથી થતી, એટલા માટે મેં આ રીતે એના અંદરના ઠળિયા કાઢી અને નાના નાના કટકા કરી લીધા છે. એ નાના કટકા કરવા માટે તમે કાતરનો ઉપયોગ કરશો તો તમે સરળતાથી એને કટ કરી શકશો. હવે ફરીથી આ રીતે આપણે એને મિક્સ કરીશું જ્યાં સુધી જે ખજૂરના કટકા છે એ એકદમ તલની અંદર મિક્સ થઈ જાય અને પરફેક્ટ એનું બધું સરસ બાઇન્ડિંગ આવે ત્યાં સુધી એને ફરીથી આપણે એ રીતે ક્રશ કરવાનું છે. ત્યાર પછી મેં અહીંયા કોકોનટ ઓઇલ લીધું છે, નાળિયેરનું ઓઇલ. આ એડિબલ ઓઇલ છે એટલે ખાઈ શકાય એવું તેલ છે. બધા તેલ ખાઈ શકાય એવા નથી હોતા, એટલે ખાસ કરીને તમારે એ ચેક કરવાનું છે કે તમે જે તેલ લ્યો છો એ એડિબલ છે કે નહીં. અત્યારે મેં આ પતંજલિનું તેલ લીધું છે, એ એડિબલ છે, મેં તમને બતાવ્યું. હવે આપણે 3 ચમચી અહીંયા નાળિયેરનું તેલ નાખીશું. અત્યારે આપણે 2 ચમચી નાળિયેરનું તેલ નાખીએ છીએ. ત્યાર પછી વેનિલા એસેન્સ લીધું છે, એના 4-5 ટીપા. તમે કોઈ પણ બ્રાન્ડ વાપરી શકો છો એસેન્સ માટે, મેં અહીંયા ઈગલ બ્રાન્ડ લીધું છે. હવે એના 3-4 ટીપા વેનિલા એસેન્સ એડ કરીશું અને વેનિલા એસેન્સ પણ બધી જગ્યાએ સરસ રીતે મિક્સ થઈ જાય એના માટે આપણે ટોપરાના તેલમાં મિક્સ કરીને લઈશું. તમે 3 ચમચી તેલ જે છે એક વાટકીમાં મિક્સ કરી અને વેનિલા એસેન્સના ડ્રોપ્સ એની અંદર નાખી અને મિક્સ કરીને પછી પણ નાખી શકો છો, પરંતુ મારે તમને અત્યારે આ રીતે બતાવું હતું એટલે મેં એ રીતે લીધું છે. ત્યાર પછી તલનું તેલ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે, કોઈ પણ જનરલ સ્ટોર હોય કરિયાણાની દુકાન ત્યાંથી. આ તલનું તેલ આપણે 2 ચમચી એડ કરીશું. 2 જ ચમચી એટલા માટે કે તલમાં તલનો પણ ઓલરેડી ટેસ્ટ હોય છે, એટલે જે આપણો નાળિયેરનો જે ટેસ્ટ છે એ થોડો વધારે એની અંદર આવે અને થોડું વધારે ટેસ્ટી લાગે, એટલે નાળિયેરનું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. હવે એને આ રીતે ફરીથી મિક્સ કરી લઈશું બધું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી દરેક વિડીયો પણ તમે તરત જોઈ શકો. હવે આપણો જે તલ હતા એની અંદર આપણો ખજૂર અને તેલ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આ સ્વીટ ડાયાબિટીસવાળા દરેક લોકો પેટ ભરીને ખાઈ શકશે અને ટેસ્ટી પણ એટલી જ બને છે. હજી આપણે પ્રોસેસ ચાલુ છે. હવે કાજુ તો કોને ના ભાવતા હોય, કાજુ તો બધાને ભાવે. તમારા ટેસ્ટ પ્રમાણે એની અંદર આપણે કાજુ અને બદામ બંને નાખવાના છે. જો તમે પિસ્તા, અખરોટ એ નાખવા માંગતા હોય તો એ પણ તમે નાખી શકો છો. તમારા ટેસ્ટ પ્રમાણે બધા જ ડ્રાયફ્રૂટ નાખવાના છે. અને અહીંયા મેં
ઝીણું ખમણ, જે ટોપરાનું ઝીણું ખમણ આવે છે એ એડ કર્યું છે, અને આને બધું સરસ રીતે મિક્સ કરી અને તમે એમને પણ ડબ્બામાં ભરી અને ખાઈ શકો છો અને રાખી શકો છો. આને 10-15 દિવસ સુધી સ્ટોર કરી શકાશે, કાંઈ પણ નહીં થાય. અને હવે હું આને થોડું ડેકોરેટ કરું છું. ફ્રેન્ડ્સ, ડેકોરેટ કરવાથી કહેવાય છે ને કે એનો જે દેખાવ સારો હોય તો ખાવાની ઈચ્છા પણ વધારે થાય છે. એટલે હું આને થોડું ડેકોરેટ કરી દઉં, બરાબર ને? તમારે આ રીતે કંઈ ડેકોરેટ કરવું હોય તો તમે પણ ઉપરથી આ રીતે ડેકોરેટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી મારી રેસીપી? ગમી હોય તો એક લાઇક આપી દેજો, અને હા, આવી જ નવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.